પારડી ખડકી રેમન કંપની પાસે ઇજાગ્રસ્ત બાળકી મળી આવતા જિલ્લા એસપી દોડી આવ્યા હતા અને એસપી દ્વારા માનવતા દાખવી ડોક્ટરો બોલાવી બાળકીની સારવાર કરાવી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું। પારડી નેશનલ હાઈવે નંબર 48 ખડકી રેમન કંપની પાસે આજ રોજ શનિવારના સાંજે ઇજાગ્રસ્ત બિનવારસ બાળકી એક રિક્ષા ચાલકને મળી આવી હતી। બાદમાં રિક્ષા ચાલકે આ બાળકીને દમણ પોલીસ મથકમાં સુપરત કરી હતી। દમણ પોલીસ બાળકીની પ્રાથમિક તપાસ કરાવી હતી, જે બાદ બાળકીને પારડી પોલીસને સોંપવામાં આવી હતી। ઘટનાની જાણ વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને કરવામાં આવતા પારડી ખાતે દોડી આવ્યા હતા। બાળકીને માથા, આંખ અને હાથના ભાગે ફ્રેક્ચર થયેલ હતું, જેની સારવાર માટે એસપીએ પારડી ખાતે વિવિધ ડોક્ટરોની ટીમને બોલાવ્યા હતા, જેમાં સાયકિયાટ્રિસ્ટ, ન્યુરોસર્જન, અનુવાયી ડોક્ટરની ટીમ, ચાઇલ્ડ તબીબ વગેરે ડોક્ટરોને બોલાવી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને બાળકીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। ઘટના અંગે ડીવાયએસપી એમએન ચાવડાએ જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી સીસીટીવી કેમેરાના ફૂટેજ પારડી પોલીસના પીએસઆઈ બીએન ગોહિલની ટીમે મેળવ્યા હતા, તેમજ બાળકીને ઓળખવા માટે વિવિધ જ્ઞાતિના દંપતીઓને ઓળખ અને ભાષા જાણવા માટે બોલાવવામાં આવ્યા હતા। જોકે બાળકી થોડી ગુજરાતી ભાષા જાણતી હતી, પરંતુ મોડી સાંજ સુધી બાળકીના સંબંધીનો પત્તો લાગ્યો ન હતો। હાલ બાળકીને સારવાર અર્થે વાપી પરવરીશ હોસ્પિટલમાં લઈ જવાની તાજવીજ હાથ ધરી છે। ત્યારે એક નાની ઘટના અંગે વલસાડના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની ટીમે માનવતા દાખવી હતી। તપાસમાં બાળકી સાથે કોઈક અઘટિત ઘટના ન બનવા પામી હતી, જેથી પોલીસે રાહતનો દમ લીધો હતો। ત્યારે મીડિયાના માધ્યમથી બાળકીના વાલીઓને જાણ થાય તે માટે પારડી પોલીસ મથક અને વલસાડ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા જણાવ્યું હતું। કિયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ। હાઈવે ઉપર, ખડકી હાઈવે ઉપર એક અજાણી નાની બાળકી, જે આશરે 5-6 વર્ષની છે, જે મળી આવેલી હતી અને સૌ પ્રથમ એક રિક્ષા ચાલક તેની સાથે તેના ફળિયાના 3-4 બહેનોને લઈને જતો હતો અને તે દમણનો રહેવાસી હોય, દમણ ખાતે આ બાળકીને લઈ ગયેલો હતો અને તેણે દમણ પોલીસને આ બાળકી સુપરત કરી હતી અને દમણ પોલીસે આ બાળકીની પ્રાથમિક સારવાર કરાવી અને આ ખડકીથી પારડી પોલીસ સ્ટેશનથી મળી આવેલી હોય તેમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી યાદી સાથે આ બાળકીને અહીંયા સોંપી ગયેલા હતી અનુસંધાને। આજરોજ આ બાળકી મળી આવેલી તેની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા અને એના સગા સંબંધીની તપાસ કરવામાં આવી રહેલી છે। આ બાળકીને હાથના ભાગે ઈજા છે, પાટો બાંધેલો છે અને આંખના ભાગે પણ એને ઈજા છે, તો આ બાળકીને સારામાં સારા ડૉક્ટર દ્વારા સારવાર આપવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને બાળકીના મા બાપનો મિલાપ થઈ જાય તે માટે હાલમાં પ્રયત્ન કરવામાં આવે છે અને આપના માધ્યમથી પણ જણાવવામાં આવે છે કે જે કોઈ આ દીકરીના વાલી વારસ હોય તેણે પારડી પોલીસ સ્ટેશન અથવા તો વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી। સર, આ બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની એવું કંઈ લાગે પ્રાથમિક સારવારમાં? હાલમાં પ્રાથમિક સારવારમાં એવું કંઈ જણાઈ આવેલું નથી। સર, એસપીબી આવ્યા છે અને સમગ્ર કાર્યવાહી હાથ ધરી રહી છે તપાસ માટે, સારવાર માટે? સદર હું જે બનાવ છે, જે બાળકી મળી આવેલી છે તેની સંવેદના રાખી પોલીસ અધિક્ષક શ્રી વલસાડનાઓ પણ તાત્કાલિક અસરથી આવી અને જુદી જુદી ટીમો બનાવી આ બાળકીને મા બાપ જોડે મેળાપ થઈ જાય અને આ બાળકીને સારામાં સારી સારવાર મળી રહે એવી રીતે પોલીસ અધિક્ષક શ્રી વલસાડનાઓ પણ આમાં સંવેદના દાખવી